કોઈ પણ એલપીજી ના વેચાણ કરવા માટે જે તે એજન્સી ને પરવાનો મેળવવો પડતો હોય છે આ પરવાના ને આધારે હજારો ડીલર્સ રજિસ્ટર્ડ ગ્રાહકો ને ગેસ ના બોટલ આપી શકે છે જો કે આ પ્રોસેસ દરમિયાન ક્યારે જો ગેસ ના બાટલા ને લગતી સમસ્યા ઉભી થાય તો તેવા સંજોગોમાં પુરવઠા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે ડીલર્સ ના પરવાના રદ કરી દેવામાં આવતા હતા जो कि आज रोज कैबिनेट बैठक में लेवाला निर्णय प्रमाणे एलपीजी डीलर्स ने परवाना लेवामांथी मुक्ति आपवामां आवशे आ निर्णय ने कारण राज्यना हजारों एलपीजी डीलर्स ने फायदो थशे तेमा राज्य सरकार आ अंगे थोड़ी वार में सत्तावार जाहरात करशे तो केन्द्र सरकार द्वारा एक्साइज ड्यूटी में घटाड़ो करी पेट्रोल अने डीजलना भाव घटाड़वामां आवे छे त्यारे सौ कोणनी मीट हवे राज्य सरकार तरफ मंडाई छे कि गुजरात सरकार पण केन्द्र सरकारना निर्णय बाद पोतानी हाजरी पुरावशे सौ कोई अपेक्षा राखी रह्या छे कि गुजरात सरकार पण वीटमां घटाडो करी अने पेट्रोल तेमज डीजलना भावमां घटाडो करी शके छे त्यारे नाणा विभागना कि गुजरात सरकार पेट्रोल तथा डीजलना भाव घटाडवाना हाल मूडमां नथी હાલના તબક્કે અન્ય 11 રાજ્યોની સરખામણીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા હોવાના ક્રમમાં ગુજરાત ત્રીજા ક્રમે આવે છે ત્યારે સરકારની કોઈપણ પ્રકારની ગતિવિધિ ભાવ ઘટાડવાને લઈને જોવા મળતી નથી પરંતુ આગામી સમયમાં જો રાજકીય દબાણ વધે છે તો તેવા સંજોગોમાં ગુજરાત સરકાર પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાને બદલે રાજ્ય સરકાર ઇન્ડસ્ટ્રીયલ સીએનજીના ભાવ ઘટાડવા અંગે આગામી સમયમાં વિચારણા કરી શકે છે જો કે હાલ આ મુદ્દો માત્ર વિચાર પૂરતો જ નાણાં વિભાગના અધિકારીઓના મન સુધી સીમિત છે પરંતુ જરૂર જણાય ઇન્ડસ્ટ્રીયલ સીએનજીના ભાવમાં ઘટાડવા અંગે પણ સરકાર આગામી સમયમાં મંત્રણા કરી શકે છે બ્યુરો રિપોર્ટ લાઈવ 24 ન્યૂઝ